नमस्कार, स्वागत छे आपनु કચ્છોદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંજાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું બોર્ડનું પરિણામ 81.89%, કચ્છનું બોર્ડનું પરિણામ નોંધાયું 87.68%, 1347 છાત્રોમાંથી 166 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ। આજે જાહેર થયેલા પરિણામમાં A1 ગ્રેડમાં 6 છાત્રો, આદિપુર સેન્ટ ઝેવિયર સ્કૂલના 5 છાત્રોએ મારી બાજી, A2 ગ્રેડમાં 56 વિદ્યાર્થીઓ થયા સફળ। ગાંધીધામના દુષ્કર્મ કાંડમાં આવ્યો નવો વળાંક, પીડિતા અને તેના પતિ સામે નોંધાઈ પ્રતિફરિયાદ, દુષ્કર્મના આરોપીએ 68 લાખની ઠગાઈની નોંધાવી ફોજદારી। ભુજ એપીએમસી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ, 49 ઉમેદવારોએ નોંધાવી પોતાની દાવેદારી, ભાજપમાં ફાંટા પડતા વધારાની પેનલે ભર્યા ફોર્મ। ને કચ્છ બીએસએફના 2 જવાનો હની ટ્રેપમાં ફસાયા, આઈએસઆઈ માટે કરતા હતા કચ્છમાંથી જાસૂસી, બંનેની ઝીણવટભરી હાથ ધરાઈ તપાસ। કચ્છની દરિયાઈ સીમામાંથી આજે વધુ એક પાકિસ્તાની બોટ સાથે 6 માછીમારો ઝડપી પાડવામાં આવ્યા હતા। કચ્છની સીમામાં ઘૂસી આવેલા પાક માછીમારોને ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યા હતા। પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના ક્રિક વિસ્તારમાં આવેલ નળ ક્રિક પાસેથી આ પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી। બોટમાં સવાર 6 માછીમારોને પણ બીએસએફએ ઝડપી પાડ્યા છે। નળ ક્રિક વિસ્તારમાં આવી પહોંચેલી પાકિસ્તાની બોટને બીએસએફની 108 બટાલિયને પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડી હતી। ઉલ્લેખનીય છે કે હાલ જ કચ્છમાં બીએસએફના 2 જવાનો હની ટ્રેપનો શિકાર બનીને આઈએસઆઈ વતી જાસૂસી કરતા ઝડપાયા છે। તે દરમિયાન જ બોટ ઝડપવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। બોટમાં સવાર માછીમારોમાં 20 વર્ષીય પરવેશ અલ્લા ભચાયા, 30 વર્ષીય મુસ્તફા અલ્લા ભચાયા, 8 વર્ષીય બાળક ગુલામી અલ્લા ભચાયા, 60 વર્ષીય અલ્લા ભચાયા, 30 વર્ષીય હુસેન સિદ્દીક અને 22 વર્ષીય અબ્દરેમાન ગુલ્લુનો સમાવેશ થાય છે। આ તમામે તમામ પાકિસ્તાની માછીમારો શાહબંદર જિલ્લો સુજાવાલ સિંધ પ્રાંત પાકિસ્તાનના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। બીએસએફએ આ તમામ પાકિસ્તાની માછીમારોને કોટેશ્વર લાવીને પૂછતાછ હાથ ધરી છે। તો ઝડપાયેલી બોટ કોટેશ્વરના દરિયા કિનારે લાવતી વખતે મધદરિયે ડૂબી ગઈ હોવાનું જાણવા મળ્યું છે। બીએસએફના સૂત્રોનું માનીએ તો બોટમાંથી કોઈ સંદિગ્ધ ચીજવસ્તુઓ મળી શકી નથી। તેમ છતાં બીએસએફ સહિતની એજન્સીઓએ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। એક તરફ જમ્મુ કાશ્મીરમાં તંગદિલી ભર્યા માહોલ વચ્ચે કચ્છની સરહદેથી પાકિસ્તાની બોટ ઝડપવાની ઘટના સામે આવતા સરહદી કચ્છ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ સહિતની વિવિધ એજન્સીઓ તેમજ બોર્ડર વિસ્તારના પોલીસ મથકોને સજ્જ કરી દેવાયા છે। બોટ પકડાયાની ઘટના બાદ બીએસએફએ ક્રિક વિસ્તાર તેમજ રણસરહદ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે। ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયું હતું, જેમાં ગત વર્ષની સરખામણીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 3% વધીને 81.89% આવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી ઊંચું પરિણામ આ વર્ષે પણ ગોંડલમાં આવ્યું છે। ગોંડલ કેન્દ્રનું પરિણામ 98.87% આવ્યું હતું, જ્યારે સૌથી ઓછું પરિણામ મેળવનાર કેન્દ્રમાં સિલવાસાનું 39.9% આવ્યું હતું। એજ્યુકેશન હબ તરીકે ઉભરાતા રાજકોટનું પરિણામ ગત વર્ષે સમગ્ર રાજ્યમાં પ્રથમ હતું, જેમાં હવે બોટાદ જિલ્લાએ સ્થાન મેળવ્યું હતું અને બોટાદ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 94.2% આવ્યું છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 51.74% સાથે સૌથી ઓછું રહ્યું હતું ધોરણ 12 સાયન્સના પરિણામમાં 100% સિદ્ધિ મેળવવામાં રાજ્યની 118 શાળાઓ સફળ રહી હતી, જ્યારે 10% ઓછું પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યા 44 રહી હતી। ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડ સાથે રાજ્યના 589 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા। A2 ગ્રેડમાં 5179 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું। અંગ્રેજી મીડિયમનું પરિણામ 84.87%, જ્યારે ગુજરાતી મીડિયમનું પરિણામ 81.61% આવ્યું હતું। એ ગ્રુપનું પરિણામ 84.81% અને બી ગ્રુપનું પરિણામ 79.35% આવ્યું હતું।
विद्यार्थीओनी कारकिर्दी घडતરમાં જાહેર પરીક્ષાઓ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ત્યારે ધોરણ 12 ના અંતે ચારે સેમેસ્ટરનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પરિણામ જાહેર કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસામાએ તેજસ્વી તારલાઓ તેમજ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી એ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 589 છે એક ટુ સાથે 5179 છે અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની ટકાવારી 84.87 છે એ સંદર્ભે કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો કચ્છનું પરિણામ 87.68% એટલે કે બોર્ડનું આ વર્ષે 81.89% છે એના કરતાં ઘણું બધું વધારે છે એટલે આપણે એ વિદ્યાર્થીઓને શિક્ષકોને અને શાળા સંચાલકો સૌને અભિનંદન પાઠવી ગઈ સાલ કરતાં 1% જેટલું પરિણામ ઘટેલ છે આ વર્ષે A1 ગ્રેડની અંદર જિલ્લામાં 6 વિદ્યાર્થીઓ આવ્યા છે ટોટલ 1393 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા એમાંથી 1347 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 1181 ઉત્તીર્ણ થયા છે અને 3 વિદ્યાર્થી એમાં નાપાસ થયા છે કેન્દ્રવાર પરિણામની વાત કરીએ તો અંજારમાં 93.59% પરિણામ આવ્યું છે માંડવીમાં 89.39% પરિણામ આવ્યું છે ભુજની અંદર 87.21% પરિણામ આવ્યું છે ગાંધીધામમાં 88.01% પરિણામ આવ્યું છે કચ્છ જિલ્લાની ગ્રેડવાર પરિસ્થિતિને આપણે જોઈએ તો A1 ગ્રેડની અંદર 6 વિદ્યાર્થીઓ છે A2માં 56 વિદ્યાર્થીઓ છે B1માં 141 વિદ્યાર્થીઓ છે B2માં 203 વિદ્યાર્થીઓ છે C1ની અંદર 339 વિદ્યાર્થીઓ છે C2માં 338 વિદ્યાર્થીઓ છે Dની અંદર 97 વિદ્યાર્થીઓ છે E1ની અંદર 1 વિદ્યાર્થી છે અને NI એટલે અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ 166 છે જે લોકો 6 જણ જિલ્લાની અંદર પ્રથમ આવેલા છે એમાં સૌથી પ્રથમ છે ચોબે રિયા સંજય એ સેન્ટ ઝેવિયર્સ આદિપુર ગાંધીધામ સંકુલની સારી શાળા છે એ એમના વિદ્યાર્થીની છે પહેલાં 5 નંબર એમના સેન્ટ ઝેવિયર્સ આદિપુરના છે જ્યોતિયાના રોશની દીપક એ 99.92% પર્સન્ટાઇલ રેક સાથે બીજા નંબરે છે મેનન શ્રી લક્ષ્મી શ્રીકુમાર એ સેન્ટ ઝેવિયર્સ આદિપુરની 99.89% પર્સન્ટાઇલ રેન્ક છે શેઠ જયેશ પિયુષ સેન્ટ ઝેવિયર્સ આદિપુરના છે ખેસવાની ઉર્વશી નંદ સેન્ટ ઝેવિયર્સ આદિપુર છે અને નાયર અંજના ગુરુનાનક સ્કૂલ ગાંધીધામ આમ તમામ 6 ગાંધીધામ સંકુલના વિદ્યાર્થીઓ એ A1 ગ્રેડ ધારણ કર્યો છે એમને સૌને જિલ્લા શિક્ષણાધિકારી તરીકે અને કચ્છ જિલ્લાના શૈક્ષણિક પરિવાર તરફથી અભિનંદન પાઠવું છું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું સવારે 10 વાગ્યાના અરસામાં પ્રથમ બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું સાથે જ દરેક જિલ્લા મથકોએ શાળાઓને પરિણામ પત્રો આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આજે જાહેર થયેલા પરિણામને કારણે છાત્રોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સમગ્ર ગુજરાતનું પરિણામ 81.89% નોંધાયું હતું સમગ્ર રાજ્યના આવેલા પરિણામ કરતાં કચ્છ જિલ્લાનું પરિણામ 6% જેટલું ઊંચું નોંધાયું હતું જિલ્લામાં આ વર્ષે 87.68% ઐતિહાસિક પરિણામ નોંધાયું હતું કચ્છ જિલ્લામાં અંજાર માંડવી ભુજ અને ગાંધીધામના 4 કેન્દ્રો પર ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપવા માટે 1393 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 1347 છાત્રોએ પરીક્ષા આપી હતી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં છેલ્લા લાંબા સમયથી પરિણામને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી ત્યારે આજે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો હતો ધોરણ 12 સાયન્સનું આજે પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ ઓનલાઈન પરિણામ જાણીને પોતાની શાળાએ પહોંચ્યા હતા જેમાં તેજસ્વી છાત્રોએ ઉચ્ચ ગુણ સાથે પરીક્ષા પાસ કરતા શાળાના શિક્ષકો અને સંચાલકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ તકે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ડોક્ટર
મધુકાંત આચાર્યએ પરિણામ જાહેર થયા બાદ ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા પરિણામ બાદ ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બોર્ડના પ્રતિનિધિઓ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ દ્વારા પરિણામ પત્રોની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં જિલ્લામાં આવેલી વિવિધ વિજ્ઞાન પ્રવાહની શાળાના આચાર્ય તેમજ અન્ય પ્રતિનિધિઓ પોતાની શાળાનું પરિણામ મેળવવા માટે આવી પહોંચ્યા હતા. જિલ્લા મથકેથી પરિણામ મેળવ્યા બાદ જે તે શાળાઓ દ્વારા બપોર બાદ વિદ્યાર્થીઓને પરિણામ પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા. અમારા શાળામાંથી 59 વિદ્યાર્થીઓએ 12મા માટે ફોર્મ ભરેલો હતો, એમાંથી 100% પરિણામ આવ્યો છે અને 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડથી પાસ ઉત્તીર્ણ થયા છે. કુલ કચ્છના 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડથી પાસ થયા છે, એમાંથી 5 વિદ્યાર્થીઓ અમારી શાળાના છે. કેવી લાગણી અનુભવો છો? ગર્વની વાત છે કે અમે જે સંસ્થામાં કામ કરતા હોઈએ આટલા વર્ષોથી અને એ શાળાને વિદ્યાર્થીઓ મેક્ઝિમમ વિદ્યાર્થીઓ સારા પરિણામ લઈ આવે એ બહુ ખૂબ જ આનંદની વાત છે અને અમારા શાળાના વિદ્યાર્થીઓ બધે ભવિષ્યમાં પણ આગળ સારા ક્ષેત્રમાં જ સ્કોપ પામે છે એ ગર્વની વાત છે. હા, એનામાં છે ને અમારા સ્ટાફનું ને બધેનું છોકરાઓનું યોગદાન સ્ટાફનું યોગદાન ખૂબ જ રહે છે અને જેમ હમણાં ફીનો મુદ્દો આવ્યો તો હવે એ જ વિચાર આવે છે કે ભાઈ ફીસ ઓછી કરશું તો એટલું જ અમે પાછો નાખી શકશું કે નહીં નાખી શકીએ યોગદાન, એ બધે વાતો ચર્ચામાં છે, હવે જોઈએ એનું શું પરિણામ આવે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અનેક વિદ્યાર્થીઓ માટે ખુશી આપનારું બન્યું હતું તો અનેક છાત્રો પરિણામને જોઈ નિરાશ થયા હતા. જિલ્લામાં 1347 વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી કચ્છમાં A1 ગ્રેડ સાથે 6 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા તો 166 વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અસફળ રહ્યા હતા. ધોરણ 12 બોર્ડનું આ પરિણામ વિદ્યાર્થીઓની આગામી કારકિર્દી માટે અતિ મહત્વનું માનવામાં આવે છે. 12 સાયન્સ બાદ છાત્રો મેડિકલ, એન્જિનિયરિંગ અને ફાર્મસી સહિતની વિવિધ ફેકલ્ટીઓમાં આગળ વધતા હોય છે, ત્યારે આજે આવેલા પરિણામ બાદ અનેક વિદ્યાર્થીઓએ પોતાના આગામી અભ્યાસક્રમની ચિંતા સેવીને જે પરિણામ આવ્યું તેને વધાવીને આગળ વધવા ડગ માંડ્યો હતો. વાત કરીએ કચ્છમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની તો 6 તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી હતી, જેમાં જિલ્લામાં 99.92% રેન્ક સાથે 2 છાત્રોએ બાજી મારી હતી. આદિપુરની સેન્ટ ઝેવિયર્સમાં અભ્યાસ કરતી રિયા સંજયભાઈ ચોબે અને રોશની દીપકભાઈ જ્યોતિયાનાએ A1 ગ્રેડ સાથે જિલ્લામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો તો સેન્ટ ઝેવિયર્સ આદિપુરના મેમન શ્રી લક્ષ્મી શ્રીકુમાર, જય પિયુષભાઈ શેઠ અને ઉર્વશી નંદકુમાર ખાસ કે લીએ A1 ગ્રેડ મેળવ્યો હતો તો ગુરુ નાનક સ્કૂલ ગાંધીધામની અંજના અનિલકુમાર નાયરે પણ A1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જિલ્લામાં 6 છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો હતો, તેમાંથી 5 તેજસ્વી તારલાઓ આદિપુરની સેન્ટ ઝેવિયર સ્કૂલના રહ્યા હતા. મતલબ એસે કુછ થા નહીં પઢને કા, બટ મતલબ સ્કૂલ ઓર ટ્યુશન મેં પૂરા ટાઈમ નિકલતા થા, બાદ મેં ઘર પે 6 ઘંટે લે લીજે ઉતના પડતી થી, ઓર આગે મુજે ઇન્જિનિયરિંગ મેં પરસ્યુ કરના હૈ ઓર CS યા IT જો મિલે ઉસ હિસાબ સે, ઓર પૂરા મતલબ મેં શ્રેય ખુદ કો તો દૂંગી, ઓબ્વિયસલી મહેનત કી હૈ ઓર પાપા મમ્મી ઓર ટીચર્સ જિસને ભી મતલબ મેરે કો સપોર્ટ કિયા સાથ દિયા સબકો આગે યહી મેસેજ દૂંગી કી મહેનત કરે જિતના મતલબ હૈ ઉતના તો કરે હી ઓર કભી ભી અપની પઢાઈ પે બ્રેક ના લગાએ મતલબ કન્ટિન્યુઅસલી કરતે રહે ઓર એન્જોયમેન્ટ ભી સાથ મેં કરે ક્યોંકી લાસ્ટ યર હૈ ઓબ્વિયસલી સ્કૂલ કા. તો જો ભી હૈ મેં ફ્યુચર મેં ડોક્ટર બના ચાહતી હું MBBS મેં ઓર નીટ દી હૈ મેને અભી और जो भी अब आज जिस भी लेवल पे मैं हूँ मैं सिर्फ उसका क्रेडिट मम्मी पापा को देना चाहूँगी और टीचर्स को. टीचर्स के सपोर्ट के बिना तो मैं कुछ भी नहीं कर पाती और मैं घर पे 6 से 8 घंटे तक पढ़ती थी, ट्यूशन्स में जाती नहीं थी, स्कूल में ही सब कुछ किया है मैंने और स्कूल के टीचर्स को ही मैं पूरा क्रेडिट देना चाहूँगी और फादर ने भी बहुत हेल्प करी है मुझे, उनको क्रेडिट देना चाहूँगी. और आगे के स्टूडेंट्स के लिए बस इतना ही मैसेज है कि लास्ट ईयर है, एंजॉय करें, फ्रेंड्स के साथ मस्ती करें और पढ़ाई भी करें साथ में. कुछ मुश्किल नहीं है, सिर्फ पढ़ना ही है और हो जाएगा सब कुछ, कुछ टेंशन नहीं ले.
मुझे ट्वेल्थ में 92.7% आया है और परसेंटाइल 99.7 है, तो मुझे बहुत अच्छा लग रहा है क्योंकि मैंने एक्सपेक्ट जितना किया था उससे ज़्यादा है, क्योंकि अभी नीट का भी पढ़ना था और बोर्ड का भी करना था, तो नीट को थोड़ा ज़्यादा इम्पोर्टेंस दिया था, लेकिन इसमें भी अच्छे मार्क्स आए तो अच्छा लग रहा है। और मैं जितना टाइम पढ़ती थी उसमें अपना 100% देती थी, बहुत 12 आवर्स 5 आवर्स ऐसे नहीं था, बट जितना पढ़ती थी उसमें अच्छा अपना 100% दे के पढ़ती थी मैं। और मैं जब भी मुझे रिफ़्रेश करना था तो मैं नोवेल रीड करती थी या टीवी भी देखती थी, तो गाने सुनती थी तो उसे थोड़ा रिफ़्रेश हो जाती थी। और मुझे हॉबीज़ है, लाइक मैं क्रिकेट खेलती हूँ, मैं बैडमिंटन खेलती हूँ, तो मैं वो सब भी खेलती हूँ और उस सब के लिए अपना टाइम मैं अच्छे से निकालती हूँ। अभी मुझे फ्यूचर में डॉक्टर बनना है और मुझे कैंसर स्पेशलिस्ट बनने का बहुत शौक है, और उसके लिए मुझे पूरा ट्राई भी करना, नीट भी दिया है तो उसका एक्सपेक्ट कर रही हूँ कि अच्छा रिजल्ट आएगा, तो उससे मुझे आगे। अभी जो भी 12th अपियरिंग बच्चे हैं उनके लिए मेरा एक ही मैसेज है कि जो टाइम दे रहे हो उसमें अपना 100% दो, बहुत ज़्यादा स्ट्रेस लेने की ज़रूरत नहीं है क्योंकि स्ट्रेस में आप नहीं पढ़ पाओगे, इससे अच्छा है कि आप अपना एकदम एंजॉय करके अपने सब्जेक्ट को पसंद करके पढ़ो और उसको एक स्ट्रेस और बर्डन मत समझो, उसे एक एन्जॉयमेंट समझ के पढ़ो। મારા માર્ક્સનું શ્રેય હું મમ્મી પપ્પા અને ટીચર્સને આપું છું, એમણે મને ઘણી હેલ્પ કરી અને હું રેગ્યુલરલી 11th સુધી તો બરાબર હતો, પછી એના પછી નીટ આવ્યું એટલે નીટમાં થોડું કન્ફ્યુઝન હતું, પણ એનાથી તો એ સોલ્વ કરી થોડું વિચારીને બરાબર રેગ્યુલર 5-6 અવર્સ સ્ટડી કરતો હતો, અને છેલ્લે લાસ્ટ 1 મંથ બોર્ડનું હોય કે નીટનું હોય તો એમાં 12-10-12 કલાક રેગ્યુલર સ્ટડી કરતો હતો, અને નીટથી એટલું બધું કરવાની જરૂર નથી, અહીં ટીચર્સ એટલા સારા છે કે તમને કરાવી લેશે બધું, રેગ્યુલર સ્ટડીઝ જોઈએ, જે MCQ સોલ્વ કરવાના, તો MCQ ચેપ્ટર વાંચ્યા પછી રેગ્યુલર MCQ સોલ્વ કરવાના, ચેપ્ટર ફિઝિક્સમાં ફોર્મ્યુલા બધા યાદ હોવા જોઈએ, બાયોમાં આખી NCERT પૂરેપૂરી હોવી જોઈએ મોડે અપ ટુ ડેટ। આજ બડા દિન હે હમારે લીએ, એક્સપેક્ટ નહીં કિયા થા કે 6th રેન્ક આયેગા કચ્છ મેં, બટ આઈ એમ હેપી એન્ડ આઈ સપોઝ મેસેજ મેરા યે હૈગા જુનિયર્સ કો કે સ્ટે ફોકસ્ડ એન્ડ ઝ્યાદા પઢના ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ઇફેક્ટિવ પઢના ઇઝ ઇમ્પોર્ટન્ટ, પૂરા દિન રૂમ મેં બંધ હોકે બેઠના ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ જીતના પઢો વો ઇમ્પોર્ટન્ટ હૈ, લાઇક એક્ટિવિટીઝ બહોત ઇમ્પોર્ટન્ટ હૈ, દેટ ઇઝ વોટ આઈ ફીલ, ક્યુંકિ આઈ એમ અ ભરતનાટ્યમ ડાન્સર ઓર મેને નહીં છોડા મેરા ભરતનાટ્યમ, સો દેટ ઇઝ વોટ હેલ્પ્સ યુ ટુ સ્ટે ફોકસ્ડ વિથ યોર સ્ટડીઝ ઓલ્સો એન્ડ મોર ઇમ્પોર્ટન્ટલી આઈ સપોઝ વોટ આઈ વુડ સજેસ્ટ કે યુ શુડ લિસન ટુ યોર ટીચર્સ એન્ડ દે આર યોર ગાઈડ, દે ગાઈડ યુ ધ બેસ્ટ, સો લિસન ટુ દેમ એન્ડ ફોલો દેર ઇન્સ્ટ્રક્શન્સ, પેરેન્ટ્સ કા બહોત જ્યાદા ઇમ્પોર્ટન્ટ રોલ હોતા હૈ, ફેમિલી કા પેરેન્ટ્સ કા, દેર સપોર્ટ ઇઝ વોટ મેટર્સ, વી આર હિયર જસ્ટ બિકોઝ ઓફ દેર સપોર્ટ એન્ડ સ્પિરિચ્યુઆલિટી ફોર મી વોઝ ધ મેઇન રોલ, આઈ સપોઝ દેટ હેઝ બ્રોટ મી, દેટ કેપ્ટ મી સ્ટેબલ and on my path balanced from inside, so because I am associated with a spiritual institute, Art of Living, so I suppose that brings you, that stabilizes you, that is important, and entrance exams are of course more difficult than your boards, so, but paying attention to board is important because that is the basic, that is what is going to help you with your entrance, so stay more with basics, more clear with your concepts, so boards are important and pay attention to both, I'm not saying it like neglect your entrance, but boards are important. Mujhe abhi A1 grade mila, main bahut khush hu, mujhe jitne expected marks the mujhe utne hi mile, और मेरे प्रिपरेशंस के बारे में मैं बताना चाहूँ तो मेरे टीचर्स ने मुझे बहुत मदद की है, एक छोटे से छोटे डाउट भी मैं उनके पास लेके जाती हूँ तो कभी मुझे आज तक मना नहीं किया, और जो भी मटेरियल थे पढ़ने के लिए वो सब स्कूल ने हमें प्रोवाइड किया, और हमारे टीचर्स जो थे रेगुलर सेशन लेते थे कि डीमोटिवेट कभी मत होना, हमेशा मोटिवेटेड रहना, अभी नीट कंपलसरी हुआ है तो आप लोग टेंशन बिल्कुल मत लेना, हम लोग आपके साथ हैं तो हम आपको बहुत अच्छे से प्रिपेयर करवाएंगे, ये सब हमारे टीचर्स हमें कहते थे, तो हम कभी डीमोटिवेट नहीं हुए, हमेशा हमें इंस्पिरेशन देते थे सर लोग, और मेरे मम्मी पापा ऑब्वियसली मुझे बहुत मदद की उन्होंने, पढ़ने के लिए भी उन्होंने मुझे बहुत मदद की, रात भर जाग के पढ़ने के लिए भी मम्मी पापा बहुत मदद करते थे। अगर मैं ये मैसेज देना चाहती हूँ कि आपके स्कूल में अगर रेगुलर टेस्ट होते हैं तो एक भी टेस्ट मिस मत करिएगा, क्योंकि उससे हमारा कॉन्फिडेंस बढ़ता है।
मैं मेडिकल लाइन में जाना चाहती हूँ एंड आई वॉन्ट टू बिकम अ न्यूरो सर्जन। हाँ, और अभी आप अगर पढ़ पढ़ के बोर हो जाओ तो आपके जो भी हॉबीज है वो आप कर सकते हो, जैसे मैं गाना सुनती थी, मुझे वो बहुत पसंद था। धोरण 12 साइंसनું આજે પરિણામ જાહેર થયું હતું, જેમાં કચ્છ જિલ્લાનું ઐતિહાસિક 87.68% પરિણામ આવતા છાત્રો અને શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। કચ્છમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા 4 કેન્દ્રો પર લેવાઈ હતી, જેમાં કેન્દ્ર વાઇઝ આવેલા પરિણામ પર નજર કરીએ તો અંજાર કેન્દ્રનું પરિણામ જિલ્લામાં સૌથી ઊંચું 93.59% આવ્યું હતું। બીજા ક્રમે માંડવીમાં 89.39%, ભુજમાં 87.21% અને ગાંધીધામમાં 86.59% પરિણામ નોંધાયું હતું। તમામ કેન્દ્રનું પરિણામ પણ બોર્ડના જનરલ પરિણામ કરતાં ઊંચું રહ્યું હતું। તો છેલ્લા 5 વર્ષ દરમિયાન કચ્છમાં ધોરણ 12 સાયન્સના આવેલા પરિણામ પર નજર કરીએ તો વર્ષ 2013માં 90.21% પરિણામ નોંધાયું હતું, વર્ષ 2014માં 95.79, 2015માં 93.39, 2016માં 88.66 અને ચાલુ વર્ષે 2017માં 1% ઘટાડા સાથે 87.68% પરિણામ નોંધાયું હતું। હવે એક નજર કરીએ કચ્છ જિલ્લામાં ગ્રેડ વાઇઝ કેટલા વિદ્યાર્થીઓ કયા કયા ગ્રેડમાં સફળ થયા તેની આંકડાકીય માહિતી પર। દેશના મહત્વપૂર્ણ અને મેજર પોર્ટ્સ પૈકીનું એક એવું કંડલા પોર્ટ ટ્રસ્ટ હાલ દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। એક તો અહીં કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં થયેલી પસંદગી અને તેને આકાર આપવાની દિશામાં ચાલતી કવાયતને લઈને વિશેષ ચર્ચામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ હવે આવતીકાલે કેપીટી બોર્ડની મહત્વાકાંક્ષી બોર્ડ મિટિંગ મળવાના અહેવાલો સામે આવી રહ્યા છે। કેપીટીના ચેરમેન રવિ પરમારની અધ્યક્ષતામાં આવતીકાલે યોજાનારી કેપીટીની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોને બહાલી કરીને વિકાસની દિશામાં ઝડપી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે। ચેરમેન ઉપરાંત પોર્ટના તમામ ટોચના અધિકારીઓ, વિવિધ વિભાગના એચઓડી શ્રેષ્ઠીઓ હાજરી આપશે। બેઠકમાં અગાઉથી આપવામાં આવેલા એજન્ડાઓ પર અભ્યાસ સાથેનો પરામર્શ કરવામાં આવશે। બિન સત્તાવાર રીતે મળેલી વિગતો અનુસાર આવતીકાલે કંડલા પોર્ટ ટ્રસ્ટનું બોર્ડ વિવિધ 20થી વધુ જેટલા મુદ્દા ઉપર પરામર્શ કરશે, જેમાં પોર્ટના રેવન્યુ જનરેટ કરવાની સાથે સંકુલના સર્વાંગી વિકાસની સ્પષ્ટતા મુદ્દા ઉપર વિશેષ પરામર્શ કરવામાં આવશે। કેપીટીની જેટી નંબર 13 અને 15 છેલ્લા લાંબા સમયથી વિવાદમાં છે। પોર્ટ પ્રશાસન અને પાર્ટી વચ્ચે સર્જાયેલા મતમતાંતર બાદ આર્બિટ્રેટર સુધી મુદ્દો પહોંચી ગયો છે, ત્યારે આવતીકાલે મળનારી બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે। બોર્ડ બેઠકમાં સ્માર્ટ સિટી સંલગ્ન 200 કરોડના વિકાસ કામને પણ આગળ ધપાવવામાં આવી શકે છે। આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર સ્માર્ટ સિટી પાર્ટ 2 માટે જે જમીન ખાડામાં આવેલી છે તેના પુરાણ કરવાના કામના ટેન્ડરોની પ્રક્રિયા આવતીકાલથી બોર્ડ બેઠકમાં હાથ ધરાઈ શકે છે। 200 કરોડના ટેન્ડરો આ માટે ખુલવાની શક્યતાઓ છે। કચ્છના સરક્રીક વિસ્તારમાં તૈનાત બીએસએફની એક બટાલિયનના 2 જવાનો પાકિસ્તાની યુવતીની હની ટ્રેપમાં ફસાઈ જઈને આઈએસઆઈ માટે જાસૂસી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। ભારતની અનેક સંવેદનશીલ માહિતી પાકિસ્તાન પહોંચતી કરી હોવાની શંકાથી બંનેની પૂછપરછ શરૂ કરાઈ છે। હાલમાં જ કચ્છથી અન્ય રાજ્યમાં મૂવ કરાયેલી બટાલિયનના 2 જવાનોને કચ્છમાં જ રોકી રાખીને તેમની તપાસ ચાલી રહી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું। સૂત્રોનું માનીએ તો આ બંને પૈકી એક જવાન કોન્સ્ટેબલ કક્ષાનો છે અને અગાઉ તે ફેસબુક દ્વારા પાકિસ્તાનની યુવતીના અને ત્યારબાદ પશ્ચિમ બંગાળની એક યુવતીના સંપર્કમાં હતો। લાંબા સમયથી તેમના પર વોચ રખાતા ઘટસ્ફોટ થયો હતો કે આ કોન્સ્ટેબલ કક્ષાના જવાનના બેંક એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષમાં તેની આવક કરતાં વધુ રૂપિયા જમા થયા છે। આ શંકાથી તપાસ કરતા તેની પાસેથી 15થી વધુ સિમ કાર્ડ અને બીએસએફનું ઉચ્ચ અધિકારીઓ જ ઓપરેટ કરતા હોય તેવું કોમન ઈમેલ આઈડી અને તેનો પાસવર્ડ પણ મળી આવ્યો છે, જ્યારે બીજો જવાન બીએસએફની મેડિકલ સર્વિસીસ સાથે જોડાયેલો છે, જેના મોબાઈલ પરથી કેટલીય વાર પાકિસ્તાન ફોન થયાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે।
उच्च अधिकारીઓનું કહેવું છે કે આ બંને જવાન વિરુદ્ધ ટૂંક સમયમાં કાર્યવાહી થઈ શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા લાંબા સમયથી સરક્રીકમાં તૈનાત એક બીએસએફના જવાન પર સર્વેલન્સ શરૂ કરાયું હતું। તેમાં વિગતો ખુલી હતી કે તે અગાઉ સફરીન નામની પાકિસ્તાની યુવતીના કોન્ટેક્ટમાં હતો। થોડા સમય બાદ સફરીનનું એકાઉન્ટ બંધ થયા બાદ આ જવાન પશ્ચિમ બંગાળની તમન્ના નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો। આ યુવતી પણ બાંગ્લાદેશી હોવાની શંકાથી વધુ તપાસ શરૂ કરાઈ હતી। કચ્છ પોલીસે આ અંગે તપાસ કરીને એક રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો, જે બીએસએફના ઉચ્ચ અધિકારીઓને સોંપી દેવાયો છે। સૂત્રોનું કહેવું છે કે જે જવાનની પૂછપરછ શરૂ કરાઈ છે તેણે પોતાની જ બટાલિયનના અને બીએસએફની મેડિકલ વિંગ સાથે જોડાયેલા એક ડ્રાઈવરને પણ ફોડ્યો હતો। આ જવાનના મોબાઈલથી પણ કેટલીક વાર પાકિસ્તાન વાત થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। જ્યારે સરક્રીકમાં તૈનાત કોન્સ્ટેબલ જવાનના ફોનથી મધ્ય એશિયાના અબુધાબી, દુબઈ, કતાર અને સાઉદીમાં ફોન થયાનું જાણવા મળ્યું છે। આ તમામ મુદ્દે હાલ બંનેની પૂછપરછ કરાતી હોવાનું જાણવા મળ્યું છે। ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેતી પરિણીતાએ બળાત્કારની ફોજદારી ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે। જેની સામે દુષ્કર્મની ફરિયાદ લખાવાઈ છે તે યુવકે પોતાના પાસેથી મકાન પેટે 68 લાખ રૂપિયા લઈને દસ્તાવેજ નહીં બનાવી આપી વિશ્વાસઘાત ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ રજનીકાંત ઉર્ફે મુન્નાભાઈ ભગવાનભાઈ ગણાત્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ અનિતાબેન ચંદ્રભાઈ ધવાની તેમજ તેમના પતિ ચંદ્રભાઈ રામચંદ્ર ધવાનીએ 68 લાખની ઠગાઈ આચરી હોવાનું જાણવા મળ્યું છે। ગત 30 જૂન 2015 હાલ સુધીમાં આરોપીઓએ પોતાનું મકાન વેચવા માટે જણાવીને મુના પાસેથી 68 લાખ રૂપિયા સેરવી લીધા હતા અને દસ્તાવેજ ન બનાવી આપીને વિશ્વાસઘાત ઠગાઈ આચરી હતી। મકાનના દસ્તાવેજ ન બનતા પૈસા પરત આપવાનું જણાવતા દંપતીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગત 22 એપ્રિલ 2017 લેખિત અરજી કરાઈ હતી। અરજીમાં એવું પણ ઉમેરાયું હતું કે દંપતી દ્વારા મુનાને એવી ધમકી પણ અપાઈ હતી કે બળાત્કારના ગુનામાં ફસાવી દેવામાં આવશે। ત્યારે મુન્ના ઉપર થયેલી બળાત્કારની ફરિયાદ બાદ પીડિતા અને તેના પતિ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે। ત્યારે બંનેના આક્ષેપ પ્રતિ આક્ષેપ બાદ પોલીસે સત્યતા શું છે તે જાણવા તપાસ હાથ ધરી છે। ભુજ તાલુકાના માધાપર ગામે ડીજી વિજિલન્સની ટીમે છાપો મારી 2 શખ્સોને શરાબ, બિયર સહિત 10,200 મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા। વિજિલન્સની ટીમે ધામા નાખતા અસામાજિક તત્વોમાં ફફડાટ મચી ગયો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માધાપર ગામે ડીજી વિજિલન્સની ટીમે છાપો મારી રફીક અભુ ચૌહાણ તથા પૂનાભાઈ ભાવાભાઈ બારુપારને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી ઇંગ્લિશ દારૂની 17 બોટલો તેમજ 2 બિયરના ટીન સહિત 10,200 મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। વિજિલન્સની રેડ દરમિયાન સૂત્રધાર અનિરુદ્ધસિંહ જાડેજા નાસી જતા ત્રણેય સામે વિજિલન્સની ટીમે બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી છે। વિજિલન્સના દરોડાથી અસામાજિક બદીઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ મચી ગયો છે, સાથે સ્થાનિક પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ છે। કચ્છની 2 દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે મોડી સાંજે ભુજ આવી પહોંચ્યા હતા। લખપત અને અબડાસાના નાગરિકો માટે તેઓ આવતીકાલે મોબાઈલ દવાખાનાનું લોકાર્પણ કરવાના છે। આ સાથે જ વિરાણી ગામે યુવા મહોત્સવમાં પણ હાજરી આપશે। કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ્ય વિભાગના રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા પોતાના નિર્ધારિત સમય કરતા વહેલા પહોંચી આવતા ભુજના વોક વે પર વોકિંગ કર્યું હતું। આજે તેઓ રાત્રિ રોકાણ ઉમેદ ભુવનમાં કરશે અને આવતીકાલે ભુજના ટાઉન હોલના માતૃશ્રી ભચ્ચીભાઈ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મોબાઈલ દવાખાનાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે। સરહદી વિસ્તારમાં લોકો માટે તેઓ આરોગ્યની આ સુવિધા લોકાર્પિત કરશે, ઉપરાંત વિરાણી ખાતે યુવા મહોત્સવના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે। સમયમાં અપેક્ષા કરતા 1 કલાક વહેલો પહોંચ્યો અને પછી મને યાદ આવ્યું કે હું હમણાં હરકું હાલવાનું નિયમિત રહેતું નથી, મેં કીધું ચાલુ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી। અમારા કાર્યકર્તાઓએ કીધું કે અહીંયા અમારા ગામમાં એક સરસ મજાનો વોકવે બન્યો છે, એટલે હું આ વોકવે ઉપર આવ્યો, 2 ચક્કર માર્યા એટલે લગભગ અમારી ટીમને પરેહો વળી ગયો, મને પરેહો વળ્યો।
પણ ખૂબ સુંદર લોકેશન છે, ખૂબ સારું આયોજન છે અને ખૂબ લોકો એનો લાભ લે છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભુજના નગરજનો, યુવાનો, વડીલો એ બધા આનો લાભ લે છે એ જોવા મળ્યું. વાતાવરણ સુંદર છે અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ હજી આને પણ વધારે સારી રીતે ડેવલપ કરવા માટેનું એમનું આયોજન છે જાણીને રાજી થયો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી ત્યારે ફોર્મ ભરવા માટે ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો, જેમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં વેપારી પેનલના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ ખેડૂત પેનલમાં ભારે ખેંચતાણ બાદ ફોર્મ ભરાયા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી આગામી 24 મેના યોજાવાની છે ત્યારે આજે ફોર્મ ભરવા માટે ભાજપ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. ભાજપ પ્રેરિત વેપારી પેનલમાં નવીનભાઈ ગણાત્રા, જિગ્નેશભાઈ શાહ, વનેચંદ શાહ અને અજીત ઠક્કરે દાવેદારી નોંધાવી હતી, જ્યારે ખેડૂત પેનલમાં ભારે ખેંચતાણ બાદ 8 બેઠકો માટે ભાજપની તરફેણના ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ એવા કેશુભાઈ શિવદાસ પટેલ, ધીમજી હરજી જોધાણી, વાલાસવા ડાંગર, મનુભા ખેતુભા જાડેજા, શંભુ લખુ જરુ, હરિભાઈ ગોપાલ ખાસા, જયેશ ભાનુશાલી, સજ્જુભા જાડેજાએ ફોર્મ ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી. તો ખરીદ વેચાણ સંઘ પેનલમાં કાસમભાઈ મોખાએ ફોર્મ ભર્યું હતું. સામા પક્ષે કોંગ્રેસે ખરીદ વેચાણ સંઘની પેનલમાં સામજીભાઈ રાણા આહિર અને માવજી દેવજી વરચંદનને ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા. તો કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પેનલમાં નારાયણ રૂપા માતા, લાખાજી વેલાજી સોઢા, હરિલાલ કરમણ આહિર, શ્યામજીપુરા ડાંગર, નારણકારા ડાંગર, ઘનશ્યામ ભાટી, પરબત કાંજી કોઠીવાર, હરિભાઈ લક્ષ્મણ ડાંગરે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જ્યારે વેપારી પેનલમાં ચેતન રવિલાલ શાહે ફોર્મ ભર્યું હતું. જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી કમલેશ પટેલે ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યા હતા. આજે સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. તો આવતીકાલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ 15 મે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યારબાદ સંપૂર્ણ ચિત્રણ સ્પષ્ટ થઈ શકશે. તો આગામી 24 મે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં 4 વેપારી પેનલના 266 મતદારો, ખરીદ વેચાણ સંઘની 2 પેનલના 274 મતદારો અને ખેડૂત પેનલના 8 સભ્યોનું ભાવિ 1046 મતદારો ઘડી કાઢશે. મતદાન બાદ બીજા દિવસે 25 મે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. એપીએમસીની ચૂંટણીના આજે ભરાયેલા ફોર્મમાં ભાજપની અંદરખાનાની ખટરાક સામે આવી હતી. ભાજપ દ્વારા જે ઉમેદવારોને ફોર્મ ભરવાની સંમતિ મળી હતી તેમાં કેટલાકને નારાજગી જણાતા તેઓ પોતાની રીતે દાવેદારી નોંધાવી હતી, જેમાં આઠુભા જાડેજાએ પોતાના સમર્થકો સાથે વિવિધ પેનલોમાં ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી હતી. ત્યારે ભુજ એપીએમસીની આગામી ચૂંટણી રસપ્રદ બની રહેશે. આજના દિવસમાં આપણે જે પણ ઉમેદવારો વિભાગવાર જેમના પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના હોય એમને આજે ફોર્મ ઇસ્યુ કરવામાં આવેલા અને એ ફોર્મ એ લોકો ભરી અને 100 રૂપિયાની ચૂંટણી ડિપોઝિટની સાથે ચૂંટણી અધિકારીને રજૂ કરે એ ફોર્મનો આજે સ્વીકાર કરવાનો દિવસ હતો. સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધીમાં અલગ અલગ વિભાગવાઇઝ ખેડૂત વિભાગમાં 25 ઉમેદવારી પત્રો મળેલ છે, વેપારી વિભાગમાં 16 અને સહકારી ખરીદ વિભાગમાં 8 ફોર્મ ઉમેદવારોએ રજૂ કરેલ છે. આવતીકાલે એની ચકાસણીની કામગીરી કરવામાં આવશે. સામાન્ય રીતે આજે મત ઉમેદવારીપત્ર જે માણસ રજૂ થાય એની ચકાસણી આજે કરવાની થતી નથી. શેડ્યુલ પ્રમાણે આવતીકાલે સવારે 11 કલાકે જે ઉમેદવારોના ઉમેદવારીપત્ર રજૂ થયા છે એની નિયમ અનુસાર ચકાસણી કરવામાં આવશે. તાજેતરમાં જે બજાર ધારામાં સુધારા થયા છે એ પ્રમાણે ખેડૂત તરીકે જે વ્યક્તિ ઉમેદવારી કરવા ઈચ્છતો હોય એણે જે તે વિભાગની વિધાનસભા યાદી જે ભારત સરકાર પ્રસિદ્ધ કરે છે એમાં એનું નામ હોવું ફરજિયાત છે. વેપારી તરીકે જે વ્યક્તિ ઉમેદવારી કરવા ઈચ્છતો હોય તેમણે બજારમાં ખરેખર કામ કરેલું હોવું જોઈએ અને બજાર સમિતિની કોઈપણ પ્રકારની ફી કે એને ચૂકવવાની બાકી ના હોવી જોઈએ એવા ઉમેદવારો જ ઉમેદવારી કરી શકે છે. અને આની કાલે ચકાસણી કરવામાં આવશે અને આમાં જ્યાં પણ ખામી જણાશે તો તે સંજોગોમાં એ ઉમેદવારના ઉમેદવારીપત્રો રદ થઈ શકે છે.
નવી ટીમ માટે કોઈ પડકારરૂપ નથી, કારણ કે મારા પહેલાં મારા પછી પણ જે આવનારી ટીમ છે એને અત્યારે એક રનવે તૈયાર છે, એના ઉપર દોડવાનું જ છે અને એ તમામ ટીમ એના માટે કાબેલિયત રહેશે એવી અપેક્ષા. વેપારીઓના 4 ડાયરેક્ટરો ચૂંટાય, 266 મત છે. સંઘમાંથી 2 પ્રતિનિધિઓ ચૂંટાય, એ 274 મતદાન છે. 1046 ખેડૂતોના 8 પ્રતિનિધિઓ આમાં આવી શકે એના માટેનું આજે ફોર્મ ભરવાનું, સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આવતીકાલે ચકાસણી છે 12 તારીખના, 15 તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે અને જરૂર જણાશે તો 24 તારીખે મતદાન અને 25 તારીખે મતની ગણતરી થશે. નેશનલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા લોકોના નાણાંનું રોકાણ કરીને 700 કરોડની માતબર રકમનું ફુલેકું ફેરવવામાં આવ્યું હતું. લોકો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરવા સબબ કાનૂની જંગ ચાલી રહ્યો છે, ત્યારે નાણાં ફસાતા કન્સ્ટ્રક્શન કંપનીએ એડવોકેટ ST પટેલને દ્વિધામેશ્વર કોલોનીમાં આવેલું મકાન લખી આપ્યું હતું, જેનો કબજો આજે લેવા જતા મારામારી થઈ હતી, જેમાં 5 લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નેશનલ કન્સ્ટ્રક્શન કંપનીના માલિક રમેશ ખીમજી પટેલ તેમજ ખીમજી હરજી પટેલ સહિતના સાગરિકોએ 700 કરોડનું ફુલેકું ફેરવ્યું હતું. આ કૌભાંડમાં 10,000 જેટલા કુટુંબો ભોગ બન્યા હતા. 400 થી 500 જેટલી ફરિયાદો પણ કરવામાં આવી હતી અને એડવોકેટ ST પટેલના નેતૃત્વમાં CM હાઉસમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં નેશનલ કન્સ્ટ્રક્શનના માલિક દ્વારા ST પટેલને દ્વિધામેશ્વર નગરમાં આવેલું ઘર પણ લખી આપવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કોર્ટમાં દીવાની દાવાથી ઘરનો કબજો પણ મેળવવામાં આવ્યો હતો. કોર્ટના હુકમ બાદ ST પટેલના પક્ષે ઘરમાં કબજો લેવા જતા તકરાર થઈ હતી. ઘરના કબજા બાબતે જપાજપી થતા સામા પક્ષની 4 મહિલાઓને ઇજાઓ થતા હોસ્પિટલ દાખલ થઈ હતી. મકાનના કબજા બાબતે થયેલા ઘર્ષણને પગલે એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. આ મામલે એડવોકેટ ST પટેલે કહ્યું હતું, અમે કાયદેસર મકાનનો કબજો લેવા ગયા ત્યારે આ ઘટના બની છે, ત્યારે જો સામા પક્ષથી ફરિયાદ કરાશે તો અમો પણ કાયદાકીય રીતે લડત લડીશું. આજની બાબતમાં એવું હતું કે અમે સવારમાં અહીંયા કબજામાં જ હતા, એ દરમિયાનની અંદર એમના તરફથી આ કબજો છીનવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને સ્વાભાવિકપણે બૈરાઓ મોકલવામાં આવ્યા, જપાજપી કરવામાં આવી અને એ રીતે થોડુંક વાતાવરણ ડિસ્ટર્બ થયું પણ અંતે શાંતિ છે. કદાચ એવું થઈ શકે કે ખોટી ફરિયાદ કરાવવા માટેનો એક માર્ગ એક જ છે કે કોઈ પણ ઈજા બતાવી હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ એટલે તમને MLC દાખલ થાય અને ફરિયાદ દાખલ થાય અને એ લીગાલિટીનો પ્રશ્ન છે અને કદાચ ફરિયાદ એ લોકો નોંધાવશે કરશે, કોઈ ખોટી સાચી તો મારે એનો સામનો લીગાલિટી ઉપર કરવો પડશે અને એનો સામનો પણ કરીશ. પણ વાસ્તવિક સત્ય જે છે, મેં PIને બોલાવીને મૂક્યું છે અને PIને પણ રૂબરૂ મેં કહ્યું છે અને PIને પણ એડવાન્સથી મેં જાણ કરેલી છે કે આ બધા હકો આ રીતે મારી જોડે રાઇટ્સ છે અને એ પોલીસ એની તપાસ કરશે. તો બીજી તરફ આ મારામારીની ઘટનામાં ખીમજી હરજી પટેલના પરિવારજનોને પણ ઇજાઓ પહોંચી હતી, જેમાં તેજીબેન, અમૃતા તેમજ મયુરી અને કૃષ્ણાબેનને ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે LT પટેલ તેમજ તેમની સાથે અન્ય મહિલાઓ અને 10 થી વધુ લોકોએ ધોકા વડે માર માર્યો હતો તેમજ રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તેઓ ખોટા દસ્તાવેજો બનાવીને મકાન પર કબજો કરી રહ્યા છે. અમે લોકો અમારા આંગણામાં જ હતા, અચાનકથી ગાડીઓ આવીને ઊભી રહી અને 2 જ મિનિટમાં અંદરથી લેડીઝના ચીસાવાના અવાજ આવ્યા બધા, એટલે અમે લોકો દોડીને ભાગ્યા. તો એ ટાઈમે એ લોકો બધા ધોકા લઈને મારતા હતા, લેડીઝને પણ અને બચાવવા જાય એ લોકો બધાને, કોઈને મૂકતા ન હતા. વચ્ચે જે જાય એ લોકોને મારતા હતા, બાજુવાળાને વાગ્યું બી છે અને એમના પપ્પાને બી માર્યું છે. એ લોકો બધાના હાથમાં લગભગ 10-15 જણા હતા, બધાના હાથમાં ધોકા હતા અને એ લોકો મારવા સિવાય બીજું કાંઈ જ નહોતા બોલતા. જે બી આવે સામે બધાને મારવાનું બસ. ખરેખર આ ખોટું છે. આપણે ખરેખર જો એમની પાસે કોર્ટ વોરંટ જે બી હતું એમની પાસે, તો એ લોકોને વાતચીતથી પહેલાં કામ લેવું જોઈએ. સીધા આવીને મારવાનું ચાલુ કરી દીધું. આ વસ્તુ વ્યાજબી નથી અને બધી લેડીઝ હતી ઘરમાં, કોઈ જેન્ટ્સ નથી, તો આ વસ્તુ વ્યાજબી નથી એમ.
બે દિવસ પૂર્વે કેરા ગજોડની સીમમાં અંદાજીત 9 જેટલી ગાયોના મોત થયા બાદ ગૌપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી. ગજોડ ગામની સીમમાં ધનજી વીરજી ભૂડિયાની વાડી આવેલી છે. તેમણે ભૂસામાં ઝેરી કેમિકલ નાખીને ગાયોને ખવડાવ્યું હતું, જેના કારણે 9 જેટલી ગાયોના મોત નિપજ્યા હતા. જે બાબતે આજે ગૌરક્ષા પ્રેમીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. ગાયની હત્યા કરવા બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. પોલીસ દ્વારા હાલ ધીમી કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે કામગીરીને ઝડપી બનાવવા અને આરોપીઓને પકડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અમારી સમસ્યા કેરા અને ગજોડની આજુબાજુમાં જે ઢોરો ઉપર થતા અત્યાચારો એ ટૂંક સમયે થઈ રહ્યા છે, એના વિરુદ્ધ અત્યારે અમે આવેદનપત્ર આપ્યું હતું. આ 2-4 દિવસ પહેલાં જે ગાયો 7-8 ગાયોને જે ભૂસો ગમેલા ભૂસો નાખીને ભૂસામાં પોઈઝન એવું ઝેર નાખ્યું હતું, એનાથી 6-7 ગાયો મૃત્યુ પામી હતી. અને પશુ જે કૂતરા અને જે શિયાળા હોય જે એનું ખાધું હતું એ પણ 5-7 ત્યાં ડેથ થઈ ગયું. આ તો પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ એ લોકો રિપોર્ટ આપ્યું છે, પણ એમાં હજી કંઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અમને આપ્યું નથી. અને પોલીસ અત્યારે એની કાર્યવાહી ધીમી ગતિ ચલાવી રહી છે, તો એ ગતિ છે ને એકદમ તેજ કરે અને આરોપીને તાત્કાલિક ધરપકડ કરે એવી અમારી હિન્દુ યુવા સંગઠનની માંગ છે. આ ગૌ હત્યા બંધ થઈ છે અને ઓછી થઈ છે, એમાં તો વધારે તો આ બનાવ ઓછા તો હમણાં થતા ગયા છે, પણ આવી રીતે જે આપણા જ હિન્દુ ભાઈઓ જે આવો બનાવ બનાવ્યો છે ત્યારે ખરેખર શરમજનક બાબત છે. એટલે આ આપણા જ સમાજના વ્યક્તિઓને પણ આ તુચ્છ ઘટના છે, એટલે એમને વખોડવી જોઈએ. ખરેખર એ તો ચોક્કસ લાગી રહ્યું છે. આવો હવે અત્યારે એવો માહોલ સર્જાઈ રહ્યું છે કે કોમ કોમ વચ્ચે અને ભાઈઓ ભાઈઓથી ઝઘડા કરાવવાનો જ્યારે પ્રયત્ન છે, તો આવા બનાવથી પણ આ વિમર્શ પેદા થાય એવું પણ લાગી રહ્યું છે. વર્ષ 2022ના ભુજ શહેર કેવું હશે તેની કલ્પના કરવી થોડી મુશ્કેલ છે, પરંતુ ભુજની 5 સંસ્થાઓએ સાથે મળીને 2022નું ભુજ કેવું હશે તેની કલ્પના કરી છે. વર્ષ 2008થી ભુજ શહેરમાં નવીનતમ પહેલ સ્વરૂપે એક કાર્યક્રમ શરૂ થયો છે, જેનું નામ છે હોમ્સ ઇન ધ સિટી. વહીવટી તંત્ર અને સંસ્થાઓના સહયોગથી શહેરના વિવિધ મુદ્દાઓને પહોંચી વળવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ભુજની કચ્છ મહિલા વિકાસ સંગઠન, સહજીવન, હુનરશાળા ફાઉન્ડેશન, એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજી, અર્બન સેતુ તેમજ નાગરિકોના પોતિકા મંચ ભુજ બોલે છે સંસ્થાઓના અને નિષ્ણાંત કાર્યકરો મારફતે HIC કાર્યક્રમ અંતર્ગત ભુજના વિવિધ ઉદ્દેશ્યોને ધ્યાનમાં લઈને લોકભાગીદારીથી કામ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા, ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ તેમજ વોર્ડ કમિટી, એરિયા કમિટીનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. અત્યાર સુધી વિવિધ સંગઠનો અને તંત્રના સહયોગથી શહેરમાં નમૂનારૂપ કામગીરી થઈ હોવાનું પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. તો 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધી ભુજ શહેરના વિકાસ માટે થયેલી કામગીરીની સમીક્ષા કરી તેમાં ખૂટતી કડીઓ ઉમેરી 2022ના ભુજ શહેર માટે શું કરી શકાય તે અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું. વર્ષ 2022ના ભુજ માટે નાગરિકો, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, અધિકારીઓ, ભાડા અને સંસ્થાઓ સાથે મળીને એક સપનું જુએ છે અને એ સપનાને સાકાર કરવા માટે વિકેન્દ્રિત સંસ્થાઓ અને લોકભાગીદારીથી ભુજ શહેરને વિકસિત શહેર તરીકે પ્રસ્થાપિત કરવા કટિબદ્ધ બનીએ તેવી નેમ વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્યત્વે ભાડાનું જે ડેવલપમેન્ટ પ્લાન નવો થવાનો છે એનું કાલે પ્રેઝન્ટેશન થશે. હમીરસર લેક જે છે એની અંદર ભુજ નગરપાલિકા દ્વારા જે કંઈ કાર્ય થઈ રહેલ છે તેનું પ્રેઝન્ટેશન થશે. બીજે દિવસે સવારના જે અનેક વિષયો છે જેવા કે એફોર્ડેબલ હાઉસિસ સ્કીમ છે એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હુનરશાળા દ્વારા ભુજ નગરમાં જે કામો થયા છે, પછી એક એનિમલ હોસ્ટેલ માટેની આખી જે અહીંયાથી પ્રપોઝલ ગઈ છે ભુજ નગરપાલિકા દ્વારા એનું એક સેશન રાખવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણનું એક સેશન રાખવામાં આવ્યું છે. એક સેશન પાણીની માટે જે SCT સંસ્થા કામ કરી રહી છે એનું બીજે દિવસે આયોજન રાખવામાં આવ્યું છે. અને આ બીજા દિવસના તમામ આયોજનોમાંથી ભવિષ્યમાં વીજનો વિકાસ કરવો હશે તો જે નાગરિકો એમાં હું ને અરુણભાઈ ખાસ તો નાગરિક તરીકે આ સંસ્થાઓ જે કામ કરી રહી છે એને નગરપાલિકા અને ભાડા સાથે સાથે રહી ને ભુજના વિકાસ થાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ અને જે કંઈ કામો કરવાના છે એ
તો ઓવરઓલ તો આપણે જે તે ઓથોરિટી મારફતે જ કરવા પડશે, રાજ્ય સરકાર માંથી કરવા પડશે, એટલે એ રીતે આ આખું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષકોને પ્રાથમિકમાંથી ઉચ્ચ પ્રાથમિકમાં સમાવવા માટે અગાઉ વિકલ્પ પસંદગી કેમ્પનું આયોજન કરાયું હતું, પરંતુ સંજોગવશાત આ કેમ્પ રદ રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે શિક્ષકોને વિકલ્પ પસંદગી કેમ્પ યોજાયો હતો, જેમાં 174 શિક્ષકો પ્રાથમિકમાંથી ઉચ્ચ પ્રાથમિકમાં સમાવાયા હતા. ધોરણ 1-5 સુધીના પ્રાથમિક વિભાગમાં BA MA BEd શિક્ષકોની બઢતી આપવામાં આવી હતી, ત્યારે ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 6-8 સમાવવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી BR જરગેલા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વિકલ્પ પસંદગી કેમ્પ યોજાયો હતો, જેમાં ભાષાના 45, સામાન્ય વિજ્ઞાનના 126 અને ગણિત વિજ્ઞાનના 3 શિક્ષકોને પ્રાથમિક વિભાગમાંથી ઉચ્ચ પ્રાથમિક વિભાગ સમાવવામાં આવ્યા હતા. વિકલ્પ પસંદગી કેમ્પનો લાભ લેવા માટે કુલ 236 અરજીઓ આવી હતી, જેમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ 174 અરજીઓ માન્ય રાખીને મેરિટના આધારે શિક્ષકોની સ્થળ પસંદગી હાથ ધરાઈ હતી. આજે વિકલ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાની અંદર જે 1-5 ફરજ બજાવે છે અને ઉચ્ચ પ્રાથમિકની લાયકાત ધરાવે છે, એમાં ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એના માટેનો વિકલ્પ કેમ્પ છે. કુલ આપણે 236 અરજીઓ આવેલી, એ પૈકી 174 અરજીઓ છે એ માન્ય રાખવામાં આવી, અને 174માં ભાષાની 45, સામાજિક વિજ્ઞાનની 126 અને ગણિત વિજ્ઞાનની 3. અત્યાર સુધી આ લોકો 1-5 ફરજ બજાવતા હતા. હવે આજે બપોર પછી 4 વાગ્યા પછી અમે એને ઓર્ડર આપશું અને અઠવાડિયાની મુદત આપશું, એટલે અઠવાડિયા પછી આ લોકો છે એની સ્કૂલમાંથી છૂટા થઈ અને જે જગ્યાએ એને ઓર્ડર મળ્યો એ જગ્યાએ જશે. મોટાભાગના કિસ્સાઓમાં એને માતૃસંસ્થાનો લાભ મળી ગયો, એટલે મતલબ 1-5 જે જગ્યાએ નોકરી કરતા ત્યાં ત્યાં એને 6-8 નોકરી મળી જાય, અને જે લોકોને માતૃસંસ્થામાં નથી મળ્યું એને બાજુના ગ્રુપમાં મળ્યું છે. એટલે આપણે કચ્છ જિલ્લામાં એવો કોઈ પ્રશ્ન નથી, 2-5 કિસ્સાઓમાં જ એને તાલુકામાં જવું પડ્યું છે, બાકી મોટાભાગનાને માતૃસંસ્થાનો લાભ મળી ગયો છે. ભુજના વોકડા ફળિયામાં આવેલ નરસિંહજી ભગવાનના મંદિરે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રામ મંદિરની બહેનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને નરસિંહજીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સામાન્ય રીતે બાળકોના જન્મદિવસ પ્રસંગે કેક કાપીને ઉજવણી કરવામાં આવતી હોય છે, એ જ રીતે નરસિંહજીના જન્મજયંતિ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરાઈ હતી. ઉપરાંત મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, તો મંડળની બહેનો દ્વારા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ઉપરાંત ભજન કીર્તનથી ભગવાનને ભજવવામાં આવ્યા હતા. આજે નરસિંહજી ભગવાનનો જન્મદિવસ છે, તો અમે આ નરસિંહજીનું મંદિર છે ને, અમે દર વર્ષે ભગવાનના ભજન કરીએ, આરતી કરીએ અને નવો નવો કાર્યક્રમ કરીએ, તો આજે તો અમે અનેરો આનંદ કર્યો છે કે આજે અમે ભગવાનની ઈચ્છા હતી કે અમે ફૂલથી એને શણગારીએ, હાર પહેરાવીએ અને ભજન જે રામ મંડળની બહેનો આવી છે તો એ ભજનનો રાખ્યો છે કાર્યક્રમ. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.